ડીસામાં આજે એક ફિલ્ટર બોટલ સીલબંધ બોટલમાંથી કરોળિયો નીકળ્યો હોવાના આક્ષેપ એક ગ્રાહકે કર્યા છે. તરસ છીપાવવા માટે આ ગ્રાહકે જે બોટલ ખરીદી હતી તે બોટલ ખોલીને તે પાણી પીવે તે પહેલાં જ ગ્રાહકની નજર બોટલ પર પડતા તેને બોટલનું સીલ ખોલવાનું ટાળી દીધું હતું. બજારમાં અત્યારે ફિલ્ટર વોટર અને મિનરલ વોટરના નામે અસંખ્ય કંપનીઓ આવી ગઈ છે, જેમાં કેટલીક કંપનીઓ તો સરકારના ધારાધોરણનું ઉલ્લંઘન કરતી હોવાની પણ ફરિયાદો આવતી હોય છે. ત્યારે તમે જો પેકિંગ બોટલમાં પાણી પીતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે તમે જે બોટલ ખરીદો છો તે પાણીની બોટલનું પાણી પીવાલાયક છે કે નહીં તેની કાળજી રાખવી જરૂરી છે. કારણ કે આજે ડીસામાં એક યુવક સાથે ચોંકાવનારી ઘટના બની છે. ડીસાના વિપુલ ઠક્કર નામના યુવકે આજે ડીસામાંથી એક પાણીની બોટલની ખરીદી કરી હતી. એનકે બેવરેજ કંપનીની ઓયાસ 250 મિલીમીટરની બોટલ ખરીદ્યા બાદ વિપુલ ઠક્કર તે પાણીની બોટલ પીવા જઈ રહ્યો હતો. તે દરમિયાન વિપુલના જણાવ્યા અનુસાર તેની નજર બોટલના પાણી પર પડી હતી અને પાણીમાં કરોળિયો દેખાઈ આવ્યો હતો, જેથી વિપુલે તે પાણીની બોટલનું સીલ ખોલ્યું નહીં અને પાણી પીવાનું માંડી વાળ્યું. વિપુલ ઠક્કરે આ બાબતે બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો અને અન્ય કોઈ વ્યક્તિ આ રીતે છેતરાય નહીં તે માટે આ સમગ્ર વાતને જાહેર કરી હતી. હમણાં મેં ચંદ્રલોક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને તરસ લાગી, તો મેં એક પાર્લર ઉપરથી એનકે બ્રોવરેજ કંપનીની ઓયસ નામની પાણીની મિનરલ બોટલ ખરીદી 5 વાળી, અને એની અંદર મેં 5 વાળી પાણીની બોટલ લઈ જોયું તો અંદર કરોડિયો મૃત્યુ પામેલો હતો. બોટલ હાથ બી મારી જોડે છે, સીલપેક છે, અને અંદર કમ્પ્લેટ દેખાય છે કે કરોડિયો મૃત્યુ છે. અને આવું પાણી પીવાના લીધે અમારા શ્વાસને પણ નુકસાન થઈ શકે છે, અને અગાઉ પણ મને 2-3 વાર તકલીફ થઈ છે, તો તેના લીધે આવી બોટલની અંદર આવા ઝેરી જીવજંતુ આવતા હોય તો એના લીધે લોકોને ખૂબ જ નુકસાન થઈ શકે છે. તો ફૂડ વિભાગ અને તંત્ર દ્વારા આવી મિનરલ બોટલો વેચતી કંપની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગ છે. બોટલ સીલબંધ છે અને અંદર કરોળિયો છે, જેથી અમારી ટીમે એનકે બેવરેજ કંપનીની આ બોટલ પર લખવામાં આવેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને અમારા સંવાદદાતાએ પોતાના ફોનથી આ કસ્ટમર કેર નંબર પર ફોન લગાવ્યો ત્યારે આખી રિંગ વાગતી રહી, પણ કસ્ટમર કેરમાંથી કોઈ જ જવાબ ના મળ્યો. તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બોટલ સીલબંધ છે અને તેમાં કરોળિયો પણ છે, તો બીજી તરફ એનકે બેવરેજ કંપનીના કસ્ટમર કેર પર કોઈ જવાબ પણ નથી આપી રહ્યું. મહત્ત્વની વાત એ છે કે પાણી સૌ કોઈની પ્રાથમિક જરૂરિયાત છે, અને વર્તમાન સમયમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના મહામારી દરમિયાન પણ લોકો આવું પાણી પીવે તો કોઈ નવી બીમારી પણ સર્જાઈ શકે છે, અને આ રીતે પાણી જ મોટું સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર બની શકે છે. બનાસકાંઠા જિલ્લાના હપ્તાકાઓ ફૂડ વિભાગની નજરોમાં આ બાબત કેમ નથી આવતી અને આ બાબતે જવાબદાર કોણ? વર્તમાન પરિસ્થિતિ જોતા તો બનાસકાંઠા જિલ્લાની જનતા રામ ભરોસે જિંદગી જીવી રહી હોય તેવું લાગી રહ્યું છે.